કાવડિયા ને નાયબ મુખ્યમંત્રી બનાવાય તેવી શક્યતા સૌરાષ્ટ્ર ના એક સાંજે દૈનિક નો અહેવાલ નીતિન પટેલ ને લોકસભા લડાવી દિલ્હી માં અપાઈ શકે છે મોટી જવાબદારી સિંચાઈ ની સમસ્યા ને લઈ ખેડૂતો રોષે ભરાયા જસાપર ગામ માં મોટી સંખ્યા માં ખેડૂતો એ કર્યો હલ્લાબોલ लोकरक्षक दल की 6 जान्युआरी योजाशे परीक्षा 55,000 टिकट नु थई गयु छे एडवांस बुकिंग उम्मेदवारों विनामूल्य करी शकशे मुसाफरी मांडवी ना मुंद्रा में स्थपाशे दरिया नु पानी मीठू करवानो प्रोजेक्ट लखपत में मुख्यमंत्री विजय रूपाणी की जाहरात 14 जान्युआरी पहला टेन्डर प्रक्रिया कराशे शुरू પાટણના કૃષિ મેળામાં રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરનું વિવાદિત નિવેદન દવાખાનાઓની સરખામણી કતલખાના સાથે કરી દૂધના ભાવમાં કોઈ વધારો ઘટાડો નહીં કરે અમૂલ ડેરીના સેમિનારમાં ફેડરેશનના એમડી આર એસ સોઢી આપ્યું નિવેદન પાકિસ્તાન મરીને ભારતીય બોટનું કર્યું અપહરણ એક બોટ અને 5 માછીમારોનું કરાયું અપહરણ ડાંગના આંબાપાડા ગામની પ્રાથમિક શાળામાં બાળકોની અજીબ હરકત શાળાના વર્ગખંડમાં સાપની જેમ સરકતા અને ધૂણતા ગ્રામજનો ભયભીત જૂનાગઢ માર્કેટયાર્ડમાં ખેડૂતોએ મચાવ્યો હોબાળો મગફળી અને તુવેરની ખરીદીમાં અવ્યવસ્થા હોવાથી ખેડૂતોમાં રોષ नमस्कार समाचारों साथे हूँ छू जिलन राज्यना तमाम जिल्लाओना समाचारों जोईशुं 33 जिल्ला 99 खबरमां जेमां सौप्रथम वात करिए तो कुंवरजी बावड़िया ने लोकसभानी चूंटणी पहला मोटी जवाबदारी सौंपाई शके छे સૌરાષ્ટ્રના એક સાંધ્ય દૈનિક અહેવાલ અનુસાર કુંવરજી બાવળિયાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઈ છે ત્યારથી આ અહેવાલો વહેતા થઈ રહ્યા છે 31 ડિસેમ્બરના રોજ કુંવરજી બાવળિયા વડાપ્રધાનને મળવા ગયા હતા માનવામાં આવી રહ્યું છે કે કુંવરજીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી બનાવાઈ શકે છે લોકરક્ષક ભરતી બોર્ડની આગામી 6 જાન્યુઆરી યોજાનાર પરીક્ષાને લઈ લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેમણે મહત્વપૂર્ણ મુદ્દે જાણકારી આપતા જણાવ્યું કે આગામી 6 જાન્યુઆરી રવિવારે સવારે 11-12 વાગ્યા સુધી 1 કલાકની પરીક્ષા યોજાશે જેમાં રાજ્યભરમાંથી અંદાજિત 8.76 લાખ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે હજુ 2 લાખ પરીક્ષાર્થીઓએ કોલ લેટર ડાઉનલોડ કર્યા નથી તેમને જલ્દી કોલ લેટર ડાઉનલોડ કરવા માટે સૂચના આપી હતી તો બીજી બાજુ 55,000 વિદ્યાર્થીઓએ અત્યાર સુધી એસટી બસમાં બુકિંગ કરાવી દીધું છે ગત વખતની ઘટના ફરીથી રિપીટ ન થાય તેને લઈ કડક સૂચના વ્યવસ્થા સહિતના પગલાં લેવાયા છે પ્રિન્ટિંગ પ્રેસથી માંડી કંટ્રોલ રૂમ સુધીના પેપર લીક ન થાય તે માટેના પગલાં લેવાયા છે 6 જાન્યુઆરીના રોજ રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં એલઆરડીની પરીક્ષા લેવામાં આવશે ત્યારે રાજકોટથી વિદ્યાર્થીઓને આવવા જવા માટે નિઃશુલ્ક એસટી બસ સેવાની જાહેરાત કરવામાં આવી છે જેનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે રાજકોટ એસટી ડિવિઝનમાં કુલ 520 પૈકી 350 બસને એલઆરડીની પરીક્ષા માટે ફાળવવામાં આવી છે જામનગરમાં કાલાવડ તાલુકાના ખેડૂતોની સિંચાઈની સમસ્યા મુદ્દે હવે ખેડૂતોનો આક્રોશ સામે આવ્યો છે કાલાવડ તાલુકામાં જશાપર ગામે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા ગુજરાત કોંગ્રેસમાં જૂથ વાચરમ સીમાએ પહોંચ્યો છે સિનિયર નેતા ઉપર ગ્યાસુદ્દીન શેખે પ્રહાર કર્યા છે ગ્યાસુદ્દીને કહ્યું કે પોતાની સીટ જીતી નથી શક્યા તે લોકસભા જીતવા નીકળ્યા છે આ સાથે જ ગ્યાસુદ્દીન શેખે દાવો કર્યો કે જો બધા એક થઈને લડે તો લોકસભાની 15થી વધુ સીટ જીતી શકાય તેમ છે ચર્ચા છે અમિત ચાવડા સામે સક્રિય થયેલા સિનિયર નેતાઓ સામે ગ્યાસુદ્દીને પ્રહાર કર્યા છે બિન અનામત આયોગ હવે જિલ્લાવાર બેઠક કરશે જેમાં શુક્રવારે સુરતમાં કલેક્ટર કોન્ફરન્સ હોલ ખાતે બિન અનામત આયોગની બેઠક મળશે આ બેઠકમાં આયોગના અધ્યક્ષ સહિત વિભાગના અધિકારીઓ ઉપરાંત સામાજિક આગેવાનો પણ જોડાશે બેઠકમાં યોજનાઓના અમલીકરણ વિશે ચર્ચા થશે સાથે જ આગેવાનો તરફથી મળતી રજૂઆતો વિશે પણ વિગતે ચર્ચા વિચારણા કરવામાં આવશે
પાટણમાં શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી દિલીપ ઠાકોરે ગરીબ કલ્યાણ મેળો અને કૃષિ મેળાને પોતાના હસ્તે ખુલ્લો મૂક્યો હતો ત્યારે કૃષિ મેળાના કાર્યક્રમમાં દિલીપ ઠાકોરે દવાખાના અને કતલખાના સાથે સરકાવી વિવાદ સર્જ્યો છે। सूरत में मनपा म्युनिसिपल कमिश्नरे बजेट रजू करू एम थे आरसन द्वारा बजेट रजू कर कुल अंदाजित बजेट 5,599 करोड़ रजू करायु। कैपिटल बजेट 2,515 करोड़ फाड़या है। सूरत महानगरपालिकाए आ वर्षे कोर्पोरेशन टैक्स में वधारो कर्यो नथी। सामान्य वेरा यूजर चार्जेस तथा वाहन वेरा में वधारो न कराता सूरतवासियों ने टैक्स में राहत मिली है। बनासकांठामां डिप्थेरियाथी मृत्यु पामेला बाळकोनो रिपोर्ट राज्यना आरोग्य विभागे मंगाव्यो छे। चिबड़ा गामे डिप्थेरियाए 3 बाळकोनो भोग लीधो तो 11 जेटला बाळको सारवार नीचे छे। त्यारे राज्यना आरोग्य विभागे बनासकांठा जिल्ला वहीवटी तंत्रने संपूर्ण रिपोर्ट मोकलवा माटे आदेश करी दीधो छे। यूपीना नायब मुख्यमंत्री अमदावादनी मुलाकाते आव्या। दिनेश शर्माए जगन्नाथ मंदिरनी मुलाकात लीधी अने महंत दिलीप दासजी तथा साधु संतोने कुंभमां पधारवा माटे आमंत्रण आप्युं। कच्छनी मुलाकाते गयेला मुख्यमंत्री विजय रूपाणीए महत्वनी जाहेरात करी हती। लखपतमां मुख्यमंत्रीए जाहेरात करी के मांडवी मुंद्रामां दरियानुं पाणी मीठुं करवाना प्रोजेक्टनी स्थापना कराशे। आ प्रोजेक्टनी स्थापना बाद दररोज दरियाना 5 करोड़ लीटर खारा पाणीने मीठुं कराशे। आ माटे आगामी 14 जान्युआरी पहेला टेन्डर प्रक्रिया पण शुरू करी देवामां आवशे। प्रथम ज्योतिर्लिंग सोमनाथ ना शरणे मुख्यमंत्री रूपाणी तेमना पत्नी साथे पहुंच्या हता अने भोलेनाथ ना आशीर्वाद मेळव्या हता। सीएम रूपाणीए संध्या आरती नो पण लाभ लीधो हतो। मुख्यमंत्री विजय रूपाणीए राजकोट में प्रोपर्टी एक्सपो नु उद्घाटन कर्यु। रेसकोर्स मैदान में प्रोपर्टी एक्सपो योजायो जे 3 दिवस सुधी चालशे। बॉलीवुड ना नामी सेलिब्रिटी पण हाजरी आपशे। वाइब्रंट गुजरात समिट ने लई सरकारे तड़ामार तैयारीओ शुरू करी दीधी छे जेने लईने अलग अलग समितिओनी रचना करवामां आवी छे। आ समितिओमां पाणी पुरवठा विभागना अग्र सचिव जेपी गुप्तानी आगेवानीमां 12 सभ्योनी इवेंट अने मेनेजमेंट समितिनी रचना कराई छे। जामनगरमां केबिनेट मंत्री कुंवरजी बावळियानी उपस्थितिमां गरीब कल्याण मेळो योजायो जेमां 10,000 थी वधु लाभार्थीओने जुदी जुदी सहाय किटनुं वितरण करवामां आव्युं। शहरना टाउन हॉल खाते समग्र कार्यक्रम योजायो हतो ज्यां लोकोने विविध किटनुं वितरण करायु। कार्यक्रम में कुंवरजी बावळिया उपरांत धारासभ्य धर्मेन्द्रसिंह जाडेजा अने जामनगरना मेयर सहित मोटी संख्या में लोग उपस्थित रह्या हता। वडोदरानी 15 सब रजिस्ट्रार कचेरीओ में वर्ष 2018 में 1,00,000 वधु मिलकतोना दस्तावेज नोंधाया छे जेमांथी सरकार ने 104.79 करोड़ की आवक थी। बीजी तरफ बिल्डरो नोटबंदी और जीएसटी में नुकसान थयु होवाना दावा करी रहा छे। जूनागढ़ना माणावदर में सुमिंदर नामनी जीनिंग मिल में आग लागी हती। ट्रक में कपास उतारती वक्त ट्रक में स्पार्क थता आग लागी हती। रियल एस्टेट सेक्टर में मंदी की बुमराड़ वच्चे वडोदरा सब रजिस्ट्रार कचेरी में दस्तावेज नोंधणी में सतत वधारो थयो। वर्ष 2018 में सरकार ने स्टेम्प ड्यूटी और दस्तावेज रजिस्ट्रेशन फी थी करोड़ों की आवक थी। कपासनी गांसड़ियों में आगे विकराल स्वरूप धारण कर आगनी ज्वाला फायर विभाग ने कराता घटनास्थल पर आवी घटना आग पर काबू मेळव्यो हतो। दादरा नगर हवेली डेमनी रोड पर कार नहर में तणाई थी। कार ने पार्क करती वक्त न्यूट्रल गेर में मूकी और मालिक जतो रह्यो हतो जेना पगले कार रिवर्स में चाली और नहर में खाबकी हती। नहर में खाबकेली कार पानीना प्रवाह में तणाई थी। भारे जहमत बाद आग ने पानी में बहार कढ़ाई। अरवलीना मेघरजनी छिंकारी प्राथमिक शाला में विद्यार्थी रूम में रही जवा मामले तपासनो धमधमाट शुरू करायो हतो जेमां अरवली जिला शिक्षणाधिकारी आदेश आप्यो छे कि रूम में विद्यार्थी रही जवा मुद्दे शिक्षिका दूषित छे। शाळाना मुख्य शिक्षिकानी अन्य तालुका में बदली कराई छे।
पाकिस्तान मरीन द्वारा अत्यार सुधी में 1050 થી વધુ બોટનું અપહરણ કરાયું છે। આજે વધુ એક બોટ પોરબંદર પાસેથી અપહરણ કરવામાં આવી છે। અપહરણ કરાયેલી બોટ પોરબંદરની હોવાની શક્યતા છે। પાકિસ્તાન મરીન દ્વારા અત્યાર સુધીમાં 1050 થી વધુ બોટનું અપહરણ કરાયું છે। બનાસકાંઠામાં પાલનપુર એરુમા સર્કલ પાસે રિક્ષા ચાલકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો। રિક્ષા ચાલકને મેમો અપાતા રિક્ષા ચાલકે આ પગલું ભર્યું હતું। રાજકોટ એસઓજી પોલીસે કુવાડવા રોડ પરથી ચોટીલા પંથકના એક શખ્સને 1 કિલો ગાંજા સાથે પકડી લીધા બાદ પૂછપરછ કરતા ચોટીલા નજીકથી ગાંજાના વાવેતર સાથેનું ખેતર મળી આવ્યું હતું। પોલીસે ખેતરમાં દરોડો પાડી અંદાજે 36 લાખની કિંમતનો 1200 કિલો ગાંજાનો જથ્થો ઝડપી લઈ તપાસ આગળ વધારી હતી। એસઓજી પોલીસે નવા ગામ પાસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી। નિયત વર્ણનવાળો શખ્સ ત્યાં પહોંચતા જ પોલીસે તેને અટકાવી તલાશી લેતા તે શખ્સ પાસેથી 1 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। ગાંજાનો જથ્થો ક્યાંથી આવ્યાની પૂછપરછ કરતા જ ગાંજાનો જથ્થો ચૂંટીલા નજીકના ખેરડી ગામના શખ્સ પાસેથી મેળવ્યાની માહિતી મળી। અમદાવાદમાં ખાડિયામાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા। દરોડા પાડવાની જાણ થતાં જ જુગારધામ ચલાવતો મોન્ટુ ગાંધી નામનો શખ્સ ફરાર થઈ ગયો હતો। મોનિટરિંગ સેલે દરોડા દરમિયાન 35 જુગારીઓની ધરપકડ કરી હતી, જેમને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને કાર્યવાહી હાથ ધરાઈ હતી। સુરતમાં રખડતા ઢોરને પકડવા માટે ગયેલી મનપાની ટીમ પર પશુપાલકે હુમલો કર્યાની ઘટના સામે આવી। આ હુમલામાં એસઆરપીનો જવાન ઇજાગ્રસ્ત થતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો। આત્મહત્યા કરનાર પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની અંતિમ વિધિ કરવામાં આવી હતી। અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો। ત્યારે પીએસઆઈ આત્મહત્યા કેસમાં ડીવાયએસપી ગાયબ થઈ ગયા છે। ક્રાઇમ બ્રાન્ચે એનપી પટેલ સામે ફરિયાદ દાખલ કરતા તે ભૂગર્ભમાં ઉતરી ગયો છે। સુરતમાં આવેલા વરાછા વિસ્તારમાં થયેલી ચોરીના સીસીટીવી સામે આવ્યા છે। ચોરોએ ઓફિસની ગ્રીલ તોડી અંદર પ્રવેશી હીરાની ચોરી કરી હતી। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। રાજકોટ આરઆર સેલે સપાટું બોલાવ્યું હતું। પોલીસે ગોંડલ પાસેથી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી। આરઆર સેલે 7104 જેટલી બોટલનો જથ્થો ઝડપી પાડ્યો છે। આરઆર સેલની ટ્રક સાથે એક ડ્રાઈવરની પણ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરાઈ હતી। તેમજ આરઆર સેલે રૂપિયા 32,84,280નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। આજે વિસ્મય શાહની જામીન અરજીમાં હાઈકોર્ટે અમદાવાદ ન છોડવાની શરતે વચગાળાના જામીન મંજૂર કર્યા। હવે 9 જાન્યુઆરીએ નિયમિત જામીન અરજી ઉપર સુનાવણી હાથ ધરાશે। મોરબીમાં સતત બીજા દિવસે આઈટીએ કાર્યવાહી હાથ ધરી હતી। કોરલ કેપ્શન સિરામિક ગ્રુપમાં તપાસ યથાવત છે। આઈટી વિભાગે મોબાઈલ પણ જપ્ત કર્યા છે। આઈટી વિભાગે દરોડા દરમિયાન 2.5 કરોડની રકમ જપ્ત કરી હતી અને કરોડોના હિસાબી બિનહિસાબી દસ્તાવેજો પણ જપ્ત કરાયા છે। વડોદરામાં આવેલા પાદરામાં કંપનીઓ દ્વારા કરવામાં આવતી ગેરકાયદેસર પાણી ચોરીનું કૌભાંડ નર્મદા નિગમે ઝડપી પાડ્યું છે। મોટર પંપથી પાણી કંપનીઓ સુધી લઈ જવાતું હતું। સુરતમાં અલ્પેશ કથિરિયા મુદ્દે સુનાવણી ટળી હતી। હવે આ મામલે આગામી 10 જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરાશે। તો બીજા સમાચારો તરફ પણ નજર રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે।
ખેડૂતો આકરા પાણીએ, શાળામાં ધૂળતા વિદ્યાર્થીઓ, બનાસકાંઠામાં ડિફ્થેરિયાનો ડંખ, ગુજરાતમાં દરિયાનું પાણી થશે મીઠું. અરાઉન્ડ ગુજરાત સાંજે 6:57 અયોધ્યા મામલે તારીખ પે તારીખ, હિન્દુસ્તાનમાં હિમયુગ, રાફેલ પર રણ સંગ્રામ, એક્સરે જો 8:57. એક બાદ પર એક વાર સ્વાગત છે. આગળ વાત કરીએ તો ચોટીલા રાજકોટ હાઈવે પર સુરેન્દ્રનગરના ડોડિયા ગામના પાટિયા પાસેથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં કોઈ વાહનની અડફેટે દીપડાનું મોત થયાની આશંકા સેવાઈ છે, ત્યારે ચોટીલા વન વિભાગ દ્વારા દીપડાના મૃતદેહનો કબજો લઈ પીએમની કાર્યવાહી શરૂ કરાઈ છે. છોટાઉદેપુર પાવી જેતપુરના વવાડી ગામે ખેતરમાં કામ કરતા ખેડૂત દંપતી પર દીપડાએ હુમલો કર્યો હતો. હુમલામાં ઇજાગ્રસ્ત આધેડ ખેડૂતનું મોત થયું અને તેની પત્નીને ઇજા થઈ. પતિને બચાવવા પત્નીએ દીપડા સાથે બાદ ભીડી હતી. ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા. અમરેલીના સાવરકુંડલામાં આવેલા આંબરડી ગામે દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો હતો. વન વિભાગે ગામમાં પાંજરું મૂકી દીપડાને ઝડપી પાડ્યો હતો. થોડા દિવસ પહેલા દીપડાએ ખેતમજૂર પર હુમલો કર્યો હતો, ત્યારે હુમલાની ઘટના બાદ વન વિભાગે કાર્યવાહી હાથ ધરી દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મેળવી. એક સિંહણે દીપડાના બચ્ચા પર પોતાનો પ્રેમ વરસાવ્યો. એક સિંહણ છેલ્લા એક અઠવાડિયાથી દીપડાના બચ્ચાનો ઉછેર કરી રહી છે અને તેને પોતાનું દૂધ પણ પીવડાવી રહી છે. દીપડાનું આ બચ્ચું કોઈ કારણસર તેના પરિવારથી વિખૂટું પડી ગયું હતું. વન વિભાગ વેસ્ટ ઝોનના ડીસીએફ ડોક્ટર ધીરજ મિત્તલે અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે દીપડાના બચ્ચાનું નામ મોગલી છે અને તેનો ઉછેર કરનારી સિંહણનું નામ તેમને રક્ષા રાખ્યું છે. તેમના માર્ગદર્શન નીચે વન વિભાગનો સ્ટાફ હાલ આ પરિવારની દેખરેખ રાખી રહ્યો છે. અમરેલીના રાજુલામાં આવેલ પીપાવાવ પોર્ટ નજીક શિકારની શોધમાં 3 સિંહ આવી ચડ્યા હતા. પોર્ટ નજીક ત્રણેય સિંહ શ્વાનનો શિકાર કરવાની ફિરાકમાં હતા, જોકે શ્વાન જીવ બચાવીને નાસી છૂટ્યા હતા. ઉનાના ભાચા ગામના સરપંચનો દીપડાના બચ્ચા સાથે ફોટો વાયરલ થયો હતો. સરપંચની વાડીમાં દીપડાનું બચ્ચું આવ્યું હતું, જેની જાણ વન વિભાગને કરવામાં આવી હતી. સરપંચે 2 દિવસ બાદ વન વિભાગને જાણ કરી હોવાના આક્ષેપ થયા છે. સમગ્ર મામલે એસીએફ પરમારને તપાસના આદેશ સોંપાયા છે. સિંહબાળનો અદભુત વિડીયો વાયરલ થયો છે. સિંહણ સાથે સિંહબાળ મસ્તીના મૂળમાં જોવા મળી રહ્યા હતા. 30 સેકન્ડના વિડીયોમાં સિંહણ બાળ સિંહને વહાલ કરતી નજરે ચડી હતી. નડિયાદની બિલોદરા ચોકડી પાસે પિકઅપ વાન અને બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 17થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોમાં 10થી વધુ લોકોની સ્થિતિ ગંભીર છે. પાટણ રાધનપુર હાઈવે પર બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં બાઇક ચાલકનું મોત થયું, જ્યારે અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત હતા, તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો. ગોંડલમાં શ્યામવાડી ચોક પાસે કાર ચાલકે યુવકને અડફેટે લેતા યુવકનું મોત થયું છે. બીજી તરફ કારમાં સવાર 3 લોકો પણ ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલી પ્લેટિનમ રેસીડેન્સી હોટલની લિફ્ટમાં બાળક ફસાતા બાળકનું મોત થયું છે. બાળક હોટલમાં વાસણ ઘસવાનું કામ કરતો હોવાની આશંકા છે. હાલ તો પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. ભરૂચનું સેવાશ્રમ હોસ્પિટલમાં 9 મહિનાની બાળકીનું મોત થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો. પરિવારજનોએ આક્ષેપ કર્યો કે ડોક્ટરની બેદરકારીથી બાળકીનું મોત થયું છે. એનઆરઆઈ પરિવાર આફ્રિકાથી વતનમાં પરત આવ્યો હતો.
નવસારીના ખેરગામમાં ગોચરની જમીનને લઈને ગ્રામજનો અને પોલીસ વચ્ચે વિવાદ થયો હતો. ખેરગામની ગોચરની જમીન માજી સૈનિકને આપવામાં આવતી હતી, જો કે તેમણે અન્યને ગોચરની જમીન વેચી દીધી હતી. થરાદમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટના ઈરાદે ઘૂસી ફાયરિંગ કરનાર આરોપી હજુ ન ઝડપાતા વેપારીઓ રોષે ભરાયા છે. સોની વેપારીએ બાઇક રેલી યોજી અને વિરોધ પ્રદર્શિત કર્યો, સાથે જ કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીને તાત્કાલિક પકડવા માંગ કરી. દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં રહેતા કાલાવડ ગામમાં નર્મદા જળ સંચય યોજના અંતર્ગત કલ્પ તળાવ બનાવવાનું કામ શરૂ કરાયું હતું, પરંતુ હજી સુધી તળાવના કામમાં લોલમ લોલ જોવા મળતા 11 ગામના ખેડૂતોએ જિલ્લા મથકે આવેદનપત્ર આપી યોગ્ય પગલાં લેવા માંગ કરી છે. દાહોદ કોટ રોડ પર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી. સ્થાનિકોએ કામગીરીનો વિરોધ કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. રાજકોટમાં લક્ષ્મીનગર વિસ્તારમાં 7 આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું. લક્ષ્મીનગરમાં 31 ડિસેમ્બરના 10 વાહનોમાં તોડફોડ કરનાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. આણંદમાં દૂધ ખરીદતા ગ્રાહકો માટે આનંદના સમાચાર સામે આવ્યા, જેમાં ડેરી સેમિનારમાં ફેડરેશનના એમડી આર એસ સોઢીએ નિવેદન આપતા જણાવ્યું કે હાલ દૂધના પાઉચમાં કોઈ ભાવ વધારો નહીં થાય. ગુજરાતના પશુપાલકો માટે પણ આ આનંદના સમાચાર છે. પશુપાલકોને સહકારી મંડળીમાંથી દૂધના ભાવ મળશે. મહત્વનું છે કે છેલ્લા એક વર્ષમાં 3 કરતા વધારે વખત દૂધ મંડળીઓએ દૂધના ફેટના ભાવ ઓછા કર્યા હતા. સાબરકાંઠામાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલે મહત્વની જાહેરાત કરી છે, જેમાં સાબરકાંઠાના અછતગ્રસ્ત તાલુકા માટે ખાસ જાહેરાત કરાઈ છે, જેમાં 17 જિલ્લાના 96 તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરાયા હતા. ઓછા વરસાદને કારણે તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરાયા છે, જેને લઈને હવે અછતગ્રસ્ત તાલુકામાં ખેડૂતોને તેમની આર્થિક સહાયનો લાભ મળશે. છન્નુ તાલુકાના 22 લાખ લોકોને આ અંગે સહાય ચૂકવાશે. અંદાજિત 2000 કરોડ રૂપિયા 10 જાન્યુઆરી પહેલા અછતગ્રસ્ત લોકોને મળશે. હાલ 17 જિલ્લા કલેક્ટરને રકમ પહોંચાડી દેવાઈ છે. વહેલી તકે અછતગ્રસ્તોને સહાય મળે તે હેતુથી પ્રયાસ કરાયા છે. ગાંધીનગરમાં યોજાઈ રહેલા વાયબ્રન્ટ સમિટ માટે સુરક્ષા વ્યવસ્થાની પૂરજોશમાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે સુરક્ષા સંદર્ભે માહિતી આપવા માટે ટાઉન હોલ ખાતે બ્રીફિંગ યોજાયું હતું, જેમાં પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો હાજર રહ્યા હતા. વાયબ્રન્ટ સમિટમાં વિદેશના અનેક મહેમાનો આવનાર છે, ત્યારે આ વિદેશી મહેમાનો સાથે અંગ્રેજીમાં વાત કરી શકે તેવા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તૈનાત કરાશે. 4 વિભાગમાં ઝોન વાઇઝ સુરક્ષા ગોઠવવામાં આવશે અને ટ્રાફિકની સ્થિતિ સંભાળવા માટે પોલીસની ટીમને તૈનાત કરાશે. દીવ અને દમણવાસીઓ સહિત ગુજરાતીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે, જેમાં કેન્દ્રીય પરિવહન રાજ્યમંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી હતી કે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દમણને જોડવાની કેન્દ્ર સરકાર કામગીરી કરશે, જેના ભાગરૂપે દીવ અને દમણ વચ્ચે ફેરી સર્વિસ શરૂ કરવામાં આવશે. ફેરીના માધ્યમથી દીવ દમણ વચ્ચેનું અંતર 600 કિલોમીટરનું અંતર ઘટી અને 200 કિલોમીટર થઈ જશે. મુસાફરીનો સમય 10 કલાકથી ઘટી 4 કલાક થશે. આગામી મે મહિનાથી દીવ અને દમણ વચ્ચે ફેરી સર્વિસની શરૂઆત કરવામાં આવશે. તો આપ જોઈ રહ્યા હતા 33 જિલ્લા 99 ખબર. વધુ સમાચારો માટે જોડાયેલા રહો Z24 કલાક સાથે. In association with Sanghi Cement, Saudi Nahi, Sanghi Mango.